नमस्कार व्यूअर्स मित्रों, अन्नपूर्णा फूड रेसिपी में आपनु हार्दिक स्वागत है। आज हूँ आपने साथ रोटलो बनावानी सरल रीत शेर करू छु। आ रोटलो बनावा माटे मैं अर्धी वाटकी जेटलो बाजरानो अने जारनो लोट लीधेलो छे। अत्यारे आ बाजरा अने जारनो लोट लेवानु कारण ए के अत्यारे उनाळो छे, माटे बाजरो छे थोड़ो आपणने स्वास्थ्यमां गरम पड़े माटे हवे एने मैं चाळी लीधेलो छे। हवे ज्यारे आ रोटलो बनावा माटे पाणी छे ए नाखतू जवानू, उमेरतू जवानू अने आ रीतना लोट छे ए तैयार करतू जवानू छे। तेमा एकी साथे वधारे पाणी उमेरवानू नथी। जेटलू जोईए ए प्रमाणमां पाणी छे ए उमेरता जवानू अने आ लोट छे एने मसळता जवानू छे। हवे आ लोट छे बाजरानो એને જેમ વધારે મસળશું એમ એ ખૂબ જ સરસ ફૂલેલા અને નરમ રોટલા બને છે। હવે ઘણી વખત આપણે જ્યારે નાની એજ હોય ત્યારે આ રોટલો છે એ બનાવવો આપણને એમ લાગે કે ખૂબ જ કઠિન વસ્તુ છે, ખૂબ જ અઘરું કાર્ય છે। પરંતુ તેને શું કરવાનું છે કે જ્યારે આપણે શરૂઆતમાં શીખતા હોઈએ ત્યારે ખૂબ જ નાનું લોવું લેવાનું છે, કે જે બાજરાનો આપણે રોટલો બનાવવો છે તો એ થોડોક લોટ લઈશું બનાવવા માટે। હવે ત્યારે શું કરવાનું, જેમ કે આ પાણી મેં લીધેલું છે, પછી એને આ રીતના લોવું લીધેલું છે, હવે તેને શું કરવાનું, આ રીતના ટીપતું જવાનું છે આપણાથી જેટલો થઈ શકે એટલું। પછી આ રીતે આવડે તો આ જે એનો કોરનો ભાગ છે એ આ રીતે કરતું જવાનું। જુઓ આ નાનો એવો રોટલો તૈયાર છે, હે ને? હવે તેને આપણે તાવડી ઉપર શેકીશું। ગેસની ફ્લેમ મીડિયમથી થોડી હાઈ રાખવાની છે। હવે આ જે આપણો રોટલો તૈયાર છે તેને ધીમેથી મૂકી દેવાનો છે। એક સાઈડનું પડ ચડી જાય ત્યાર પછી બીજી સાઈડ બદલાવાની છે। તેને શેકાતા આશરે 2 મિનિટ જેટલો ટાઈમ લાગી શકે છે। આ તેને શેકવાનો માપ એ રીતે પણ કાઢી શકો કે આ ઉપરનું પડ છે એ ધીમે ધીમે પાણીનો ભેજ છે એનો સુકાવા માંડે, એટલે તમે બદલાવી શકો। જો તૈયાર છે એક સાઈડનું પડ, આશરે નીચેનું પડ, પાછળનું પડ પણ એકાદ મિનિટ માટે શેકાવા દીધેલું છે। જુઓ રેડી છે, હવે તેને સાઈડ પાછી બદલી નાખવાની છે। જુઓ હવે જ્યારે આપણો પહેલો રોટલો ચડતો હોય ત્યારે જ ત્યાં સુધીમાં જ આપણે આ બીજા રોટલો છે તેને બનાવવાનું શરૂ કરી દેવાનું છે। આ રોટલો હું તમને થોડો મોટો કરીને બતાવું છું। તમે જ્યારે શરૂઆતમાં શીખતા હો ત્યારે આ પ્રમાણે જે અગાઉ આપણે કહ્યું એ રીતે નાના નાના રોટલા બનાવશો તો ધીમે ધીમે તમને છે એ ફાવટ આવી જશે અને તમે સરસ રીતે મોટો રોટલો છે એ કરી શકશો। ખાસ તો આ જે રોટલો બનાવવાનો છે તેની અંદર જે આ લોટ છે એને બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એ પ્રકારે
રાખવાનો છે અને તેને જેમ મસળશો એમ એ ખૂબ જ સરસ બનશે। કદાચ શરૂઆતમાં એકલા બાજરાના લોટનો રોટલો ન બનાવી શકો તો તેની સાથે થોડો ઘઉંનો એ લોટ છે એ તમે ઉમેરી શકો, જેને લીધે ઘણી વખત રોટલો આપણે કરતા હોય જ્યારે શરૂઆતમાં નાના હોય ત્યારે તો એ રોટલો છે એ નીચેથી તૂટી જાય છે, પડી જાય છે। તો થોડો જો સામાન્ય એક કે બે ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરવામાં આવે તો એવું થતું નથી। આ છે એનો ગોળ છે મેં બનાવી લીધું છે। પછી તેને બે હથેળીની મદદથી ભાર આપી અને છે એ ગોળ ગોળ આ રીતના ફેરવતું જવાનું છે। પછી જ્યારે આટલો રોટલો થઈ જાય ત્યારે એની જે સાઈડ છે એ આપણે જાડી ન રહે માટે તેને અંગૂઠા આ અંગૂઠા અને આંગળીની મદદથી છે એ આ રીતના કદાચ શરૂઆતમાં આપણને ન ફાવે તો આ રીતના આમ કરતું રહેવાનું। હવે ફરી જો આ રીતના કોઈ વાર ફાટી જાય તો તેને આ રીતના ભીનો હાથ કરી અને એ જે બે સાઈડ છે તૂટેલી ફાટેલી કે તૂટેલી એને ભેગી કરી દેવાની છે। આપણો રોટલો તૈયાર છે। હવે જ્યારે ઘણી વખત આપણે કરીએ ત્યારે એને તાવડીમાં મૂકવાનું છે, આપણે થોડી બીક રહે છે, જો એમ ન ફાવે તો આ બે હાથે કરીને આ મૂકી દઈએ તો પણ એ તાવડીમાં મૂકી શકાય છે અને આ રીતે પણ મૂકી શકાય છે। આ બે હાથથી કેમ મૂકવું એ બતાવું છું। આ બેકગ્રાઉન્ડમાં જે ચકલીઓનો જે અવાજ આવે છે તે એકદમ નેચરલ છે, રસોડાની બાજુમાં હોલ છે ત્યાં આ ચકલીઓનો અવાજ ચી ચી ચાલુ છે। તો આવી રીતના જો તમને રોટલા બનાવતા આવડતા હોય તો ખૂબ સારું કહેવાય, કેમ કે રોટલા બનાવવા ખૂબ જ અઘરા છે, અને જો ન આવડતા હોય તો આ રેસીપી જોઈ અને તમે પણ શીખવાની ટ્રાય કરજો, બનાવવાની ટ્રાય કરજો અને તમે તમારા પરિવારની સાથે બેસીને જમજો। ધન્યવાદ।